અત્યારે દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે? દરેક તહેવારને રાજકોટ વાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે. ગણપતિ ઉત્સવને લઈને રાજકોટમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અત્યારે જેકે ચોક્કા રાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીંયા દાદાની આસપાસ જીવંત સફેદ ઉંદેડો પ્રદક્ષિણા કરી રહ્યા છે. રાજકોટમાં સેવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા જેકે ચોક્કા રાજા ગણેશ મહોત્સવનું ઝંઝરમાન આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ગણેશ પંડાલમાં તમને જીવિત ઉંદેડા જોવા મળશે. તમે જ્યારે અહીંયા દર્શન કરવા માટે આવો ત્યારે તમને ગણેશજીનું વાહન, જેને કહેવાય છે કે મોક્ષક, તમને અહીં ગણેશજીની આસપાસ ફરતા જોવા મળશે. આ સફેદ મોક્ષકો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે. જેને જરૂરિયાત હોય એને બ્લડ ના પૈસા ના દેવા પડે, ગ્રુપ નો છે તો સારું એક. અને હું તો કઉ છું, શું કરું, યુવક કહી છું કે બ્લડ ડોનેટ કરો. આજે અમારું 14 વર્ષ ગણપતિ ત્યાં 15 વર્ષ છે. અને દર વખતે અમે રાખેલા છે, પેલો પ્રયોગ અમે ગુજરાતમાં અમે પેલો કરેલો છે. અને હજી ગુજરાતમાં અમે એક જ છીએ કે લાઈવ જીવતો ઉંદર ગણપતિ ની પ્રતિક્ષા ફરતા હોય. આ પેલો જ પ્રયોગ અમે કરેલો હતો સ્ટાર્ટ કર્યું ત્યારે. અને આજે પણ અમે એક જ છીએ કે ગુજરાતમાં ઉંદર લાઈવ ગણપતિ નો પ્રતિક્ષા ફરતા હોય. વ્હાઈટ ઉંદર અમે એક જ કોઈ કરતા જ નથી. આખું વર્ષ આને અમે સાચવી છીએ. અમે ભાગ ભાવું છે અહીંયા રાખ્યું છે આ લોકોને બધીને, અને સાચવી છીએ. પછી અમે આ લોકોને અહીંયા દર્શન આવે ત્યારે ભાવી ભાવે ત્યારે અમે રાખ્યું છીએ મૂર્તિ ઉપર. અગ્નિકાંડ થયો એનું ધ્યાન રાખ્યું કે સેફટી ના નિયમો પાલન કરીને ભક્તો ને નાની મોટી કોઈ ઈજાઈ ના થાય એ પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ.